Dulce? Hey, Dulce? સરપંચ આખા ગામ નો બોલ છું અને તારે અને મને પૂછ્યા ફોર્મદાર સમજાવી લીધી પંચાયત માં સરપંચ જવ તો ખરી ના જવ ઈ સોય નહીં જવાનું એ પંચાયત ની ખુરશી માં હું બેસી એટલે હું ખાલી નોમની સરપંચ છું તો તારે તો ઘરના એ ઘરનો કામ કરી જવાનું કરીએ જ છે કે હા તો કરી છે તે સરપંચ બનાયો માં તો જોક મને એ ભૂલી ગયો એ સરપંચ નું બધું કામ કાજ બધું હું કરું તે દાડા પેલો મસૂર માં આવ્યો હતો તે કંટ્રોલ માં કે મારા ઘઉં ચોખા નહીં મળતો એ તારે શું સાઈન સિક્કો કરવાનો આવતો હતો હું સરપંચ છું જે આવશે એ કરીશ તારો ધણી છું હું તું સરપંચ વાળી વધારા બોલતી ના તારું નામ લખાયું અને સરપંચ નો વ્યવહાર છે બધો હું કરી હું તમારા તો ઘર નો કામ કરી ખાવાનું રોટલા થીપવાના છાક બનાવવાનું કાલવાલાવજો મારા છોકરા ને પેલો નેહાળ માં હાલવાનું છે એટલે કહું એ નેહાળ માં એમને મારા નામ લેજો કે કળવાબા સરપંચ ને કીધું છું એમને ના થાય છોકરા ને શીખેજો એટલે સહી સિક્કો કરાવીશું એમ જો કેજો હોય છે કે પછી પંચાયત માં જશે આ બોડાડે તો નહીં મને નાનો સહી સિક્કો કરી આલો પડશે પાછો ડોસે પીણું છે લે હટજો હટજો હા પાછો પેલો બેસવાની ગમો ને એમ બેઠે છે એ સહી સિક્કો કરવાનો ઓ લેડો જેના પણ સત્તા હોય ને મારે પેલા છોકરા ને નિહાળ નો દાખલા માં સહી કરવાની છે તે કરી આલજો કહું છું કોણ ભરો છે ના 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 કરવું જ પડે કાગળ પાછો ના અને આ વખત પછી આવતી વખત વોટિંગનું ખબર છે ને આપણા ઘરે જ પડવું જોઈએ આ તમારો કામ કાઢી દઈએ છીએ ને મારે એક લીટું કરવું પડો તમે સરપંચ છો તો લીટા કરવા છો આ તઈ ના કરી મી વધારે દોડાઈ ના થાય અને ઓફળો સરપંચ જો હું પેલી વાત કરવા ભૂલી ગયો પેલા ખાટ જ્ઞાન કહી દેજો એ રસ્તાની મગજ મારી રોજ કરે છે મને પછી કેજો બધું મને ના કેતા કહું એ રસ્તો તો તમારા બેના વસી જે તમે તમે પમદારે લડતા હતા એ તો હું કાઢી ગયેલું ફોનથી રાખશો ફોનથી રાખશો હું છે મને કે છે સરપંચ હું તો મને વાત કરે એટલે મારે એનો ફેસલો લાવવો પડે કે ના લાવવો પડે અરે લઈ કાઢું છું ફેસલો હું કઈ ચિંતા કરે છે સેટ ઉપર સુધી વાત હું કરું તમે સરપંચ છો અરે તું સરપંચ એટલે એટલે હું કરે હું તાર ધણી નહીં કળવા ભાઈ ઉભા રહો તમે તમે હેડજો ખાલે એ ખાટિયાનો ને તમારે મેઠિયા બેનો એ હું ડખલો બધો પૂરો કઈ નાખું બંધ થઈ જ તમે મારે વાત કરી સરપંચ સાહેબ બોલો અવાજ મારા છેલ્લી વાર તમને કહું છું તમે સમજાઈ દેજો ખાટિયાનો હમણાં બોલાય ને આપણે
એ હા હો હા હા અમને યાદી લાઈ ઈશો લઈને નીકળ્યો છું હારળો હો સરપંચ આવજો મેડમ આવું છું હું આ નોમની યાદી છે લી એમાં ખાટિયાના હાથ બાર ના સીધું પકડતા શીખો નોટ પહેલા તો આ લે ને લે હાથ બાર ના ઉતારા એ ખાટિયાના ખાલી કેટલા ઘરનું છે કેજી મને 100x100 હીડું છે 12x25 મના બધી ખબર તમે મને શીખવાડશો હું એમ કહું છું બોલે ને તારો ભાતારા કરતી ઉપલો અધિકારી હું ગણું ખબર પડે છે વાત કરે છે સામે તા પોયલા વેણી ખો તે તો વાઈ થી આણો હું કચ ખરાબ કરો બે રોનું કામ બે રો કર આદમી નું કોના આદમી કર તમે નેકડો ને ભૈસા કોણ તો એમ એ ડખલો પટાઈને આવું છું જતો હું જોચી ડખલો પટાવો પટાઈને આવીશમ તો તો ગમે તે પણ માર વહુ કે હોય ડોશી કે હોય અને એ આદમી તો બંધ થઈ જા સરપંચ હું શું મારે માણી શકડ તો હમણાં એ ડખલો કમ્પ્લીટ પટાઈને ના આવતો કે જે તાણા હું વળી આ તો ખાલે ભાઈ રણી સીટ હતી એટલે તારું નામ લખ્યું આ તો અમારે કારવો લખાવે ને આદમીઓનું સીટ હોત ને તો કળવાનું નામ લખાવત કળવાજી ભે માય બાબુજી એ ડખલો હું પટાઈ દઉં છું એટલે એ ખાટિયાને મેઠે હેટ ના 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 હું તમારે રસ્તા તમારા રસ્તા રોજ ના ડખલા સરપંચ હું છું મને પૂછો હા ઉછેડો મારો ઓળ છે શીડી શીડી આવે તો કોઈ નવું ના કરે સારી વાત છે એ મેઠે ઉભર અબસ તારે ખાટિયાનું તમારે બેનો ડખલો પટાવો છે હું પટાવી દઈશ અલ્યા કોઈ ભાઈ પટાવો નહીં રવા દે કે તમે અમે સમજી જવું રવા દે નડે તો ચાલશે પણ હું લેવા કોમનો સરપંચ નહીં હું વાત કરી છે તે પટાવી આલું છું એ તો અમે બધું પૂરું કરી દેવું કોઈ ચિંતા કરે છે નહીં કે તો અમે બે જણા સમજી લેવું હું થોડું સમજવાનું હોય વાત કરું છું તે સરપંચ ના ઉપરવટી થઈને હેઠો નહીં કાલ ઉઠીને ડખલા પડશે તો જોવાનું કોનું આવે અમારા અમારા ઘેર આવે બધું વાત કરો છો તે એમ તમારા બેનો રખલો છે ને જે વાટનો એ હું પૂરો કરી આવ્યો છે ભાઈ સાહેબ રવા દે ભાઈ સાહેબ ને ભાઈ સાહેબ રે મેલ કઈ સાલ હું પૂરું કરાવું છે કર ને જેનો ડખલો હોય ગમે તેનો અમે સરપંચ હું લેવા બન્યા છીએ એમ કે છે આ સરકાર અમને સરપંચ બનાવે છે હું લેવા એ ભાઈ સાહેબ તું જા હું તને પગે લાગુ છું ગમે તે હોય ગામનો નાગરિક હોય એની સેવા કરવાનું અમારી ફરજમાં આવે છે સમ ભાઈ સમજતો નહીં એ હું પૂરું કરી આવું તમારો ડખલો બે તું સજે ભાઈ અને હા ભાઈ એટલે હું તૈયાર આવતા 5 વર્ષે પછી વોટિંગમાં અંગૂઠો આપણે કણ જ લાગે અરે હાલો અત્યારે તું જા એ અમાર નહીં ડખલો જવા નહીં હું પૂરું કરી ના આવ્યો રવા દે તું પહેલા કમ્પ્લીટ કરે તું હેટ આગળ હેટ જી ભાઈ બોલો હું કહેતો હતો કે આપણા મોડાવાળામાં વરિયાળી સોંપી દઈએ હા કાલ ઉડતો આણાથી મો હા કાલ રો ફારો લાવજો કાલ બપોર પછી તે સાડી લઈ આવું અને હદ સોંપી દઈએ હા બરાબર કળવા ભાઈ તમે જો હું કહું છું એ તો અમે પ્રશ્ન સોલ્વ કરી દેવું સરપંચ સાહેબ નું બધા અને તમારે છો જોવા ના આવશે બધું એટલે તું હેડ ને એ તમારો રસ્તાનો પ્રશ્ન સોલ્વ કરી નાખો એટલે આજના ટકટ ખુશ એટલે શું છે ભાઈ આ રસ્તાનો નિકાલ તારા કરવાનો છે નહીં કરવાનો એમ કહે છે મને તું કોણ છે રસ્તાનો નિકાલ કરવા વાળો સરપંચ ગામનો છે સરપંચ તમે છો તો તમારે ઘેરથી ભાભી છે સરપંચ આને દે માર ઘેરથી એ માર ડોશી સરપંચ એટલે ખાવું દઉં માર ભાણ છે તું બંધ થઈ જા એ રસ્તાનો નિકાલ કર્યો કે છોડી જવાનો નહીં મળવા ભાઈ જો મર્યાદા બ્રો ન કપ થાંભું નહીં રહ કોઈ ઓગણા છે એટલે આ કહી દીધું તમે જો હમણાં શું જેલ ના હરિયો ગણ તો કઈ ના છે સરપંચ છું હું જો તમે રહો ના સરપંચ છું હું અરે સરપંચ હોય તો એવું થઈ ગયું ખતા ભાઈ રહો જાય એટલે મારા ગિરેબન ઉપર હાથ ઉઠાયો છે ગેટ આઉટ ભાઈ ખટાવ રાજે જતો આપડે સરપંચ રવા જાવ મારા હાથમાં યાદી છે બધું લિસ્ટ લખેલું છે એટલે તો જો તારા ફૂટવાય ફૂટી દેજે તારી ઘેર થી આવી તો બરાબર છે તું સરપંચ
મોટું તો હું કર્યો તને હજી તને શું ખબર છે મારા ભાઈ ના મોટા મોટા ભાઈ ને વાગુ ન કહું નાખી ભાઈ હું વાત છે પતાવી દો ને ના ના લોબુ જ કરું છે એવું છે મારી વાતો કાઢ્યા એ તો હું સરપંચ સાહેબ ને આપણો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ શું કીધું નેકડી પડ્યા છે મને આવા ઘેર થી સરપંચ મારી બે શબ્દ કીધા હોત ને તો હું ખમત પણ આ તો એ રહ્યો આવીને મને એક લાફો ને પાટું મેલ્યું અને પેલો મેખ્યો લઈને આવ્યો તો અમે બે જણા બેઠીને વાતો કરતા હતા ને આયા બે વાતો કરીને હું મારા જ મંડ્યા પણ તને શરમ આવી જો આ ઘેર આઈને લાફો મેલી જાય એ જીવતો હ ન જો એ તો આ મને નાગજીભાઈ ને પકડી પાડે તો ન કઈ ને જવા દેતો આપડે પેલો જમીનો નહીં મેઠ્યા દોડી પેલો જમીનો રસ્તાનો રસ્તા ચાલતો આ એના તો તે આવ્યો તો એ મેઠ્યો લઈ અને સરપંચ કે હું સરપંચ છું હું સરપંચ સોપડો આમ બગલ માં ભરાઈને આવ્યો એ હાનો સરપંચ સરપંચ તો નહીં ઘેર થી છે એનો સરપંચ અને લાફો મેલી જો લ્યા તને શરમ આવી તો મરીદા મરીદા પેલા ખાટિયાનો મેઠિયાનો જે રસ્તાનો ફાઇનલ હતો ને જે ઝઘડો પૂરો કહી નાખ્યો બધું સાફ કહી નાખ્યું સાફ કહી નાખ્યું એટલે હમણાં ગમવા એ તો કડવો ભાઈ જોયે એટલે તો અરે ગમે જેનું ગોમમાં આખું પાછું તો એ બધું પતી જાય ડોસી છે આવા તારા મીટિંગ કરવાની જરૂર નહીં તારા સાથે કેસમાં લફડામાં છે પડવાનું આવતું નહીં બધું ભમણ કહી નાખ્યું આ પેલું મેઠ્યું હું તો ત્રણ બે લાફા મેલ્યા બધા બધો કેસ પૂરો કઈ ના વતા રસો જવાનું જરૂર પેલા પિક્ચર માં આવા જોવા હિરોઈન જેવો છો થઈ ને પંચાયત માં જાઉં છું મોટા સાહેબ આવે છે મીટિંગ છે અમારે હા ના મોટા સાહેબ હા ના હું મારથી મોટા સાહેબ છો હું એટલે તારો ધણી છું તે ધણી જ છો કોઈ સાચે બસતા ને સરપંચ માં ખાલે નામ લખાઈ સરપંચ બની જાય માં સરપંચ નો વ્યવહાર બધો મારા હાથમાં છે એટલે તમે જ છો હા તો બેરા સાને મારી સરપંચ છો નવ તો ચેન પે રંગ કાઢે હું નહીં જોઈને નીકળું છું તું તાર તારા સો જવાન આવ એ શમ માથા કરો એ એ એ એ એ એ એ એ સરપંચ આ બધું હું સર હા એક એક કલાક સુધી અમારા પંચાયત માં રાહ જોઈને તમારે બેહી રહેવાનું હા આ તમારું કોઈ કોમ સારે તમારું કોઈ થોડું મોડું થઈ ગયું એટલા માટે સાહેબ અરે હું મોડું થઈ ગયું એક કલાક થી હું પંચાયત માં બેહી રહ્યો છું તમારી રાહ જોઈને ભૂલ થઈ ગયેલો હેડો આ તમારો ટાઈમ છે કઈ પંચાયત માં અમારો તમારો ટાઈમ સારો ટાઈમ જ હું આવતો પણ આજે થોડું મોડું થઈ ગયું લડર ભૂલ થઈ ગયેલો હેડો જો અનિયમિત રહું હોય તમારા તો મને કહી દો તો મને આગળ કોઈ ખબર પડે તો પ્રોસેસ ખાવા પડે મને હા સાહેબ ગમો આ રીતે ના ચાલે બધું શીખાવો
સાહેબ, હું તમારે આખી ગોમની કહાની કહું કે હું કમ ફોન ચાલે છે. આ સરપંચ સાહેબ, આ તો સરપંચ મને ખબર છે, બધો વ્યવહારી ઓલો ધણી કરો છે અને ધમકી ધમકી પંચાયત માં સિક્કા એક કામ રાવો છે. સરપંચ આ શું કોમ બધું એ કરો છો ને બધો એવન કરો છો સાહેબ? પેલું સરપંચ આ હું અભડું છું, વાત સાચી છે? સાચી સાચી વાત સાહેબ. હા તમે ઘેર ના હોય તો સોપડા બગલો ગાલી સાહેબ ફરે. મોણસ બોલો સરપંચ, આ બધું હું અભડું છું? હા સરપંચ, તમને બનાવ્યો છે ગોમ લોકો એ? અભડો મારી વાત અભડો સરપંચ, તમને બનાવ્યો છે ગોમ વાળા એ? તો પછી કોમગીરી એમના પણ બધે દખલગીરી કરવાની આવે છે? પંચાયત કરવાની આવે તમારે? આપડે મીટિંગ મોડું થતું હશે કાકા. હા મારી વાત સાંભળો, આ માણસ પંચાયત બાજુ છો દેખાય તો તરત મને ફોન કરી દેજો. અને સરપંચ ભાઈ મારો નંબર છે બરાબર? અને આવો કોઈ પણ નાટક કરો કોઈ પણ વ્યક્તિ તો મને તરત કોલ કરજો. આવું થોડું ચાલતું હોય ગમવા તાણું? હા ચાલો તમે. બની ગયો સરપંચ? સરપંચ બની ગયો ને? હવે જો પંચાયત આગળ ભાર્યો છે ને તો સાહેબ ને ફોન કઈ કહીને જલ ના હરિયા ગણતા કરી દઉં. જાણો ભાઈ તારો ઓકો આવા હું ભૂલ ના કરતા. જાણો ત્રણ જેના પેલા જંગલી કૂતરો ને ગોળિયા હોય મને કોઈ વસોડ્યો છે? કોઈ વસોડ્યો છે? અરે મારી જમી આ ખોટા વેબ માં પડી ગયો. મારે ક્યાંથી સરપંચ બની અને મુખ સરપંચ